हेलो અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હોનુક મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડિયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એક એવા તેલ વિષયની કે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ બની તો જાશે જ, પરંતુ તેની સાથે સાથે તેનો મોટો ફાયદો એ છે કે તેના દ્વારા વાળ છે તે અકાળે સફેદ થઈ ગયા છે. तो गेरंटी साथ कहूँ छू मित्रों के तमारा वाड़ फरीथी काड़ा थवा लागशे अने साथे साथे वाड़नी लंबाई अने मजबूती में पण खूब ज सारो वधारो थाशे, फेरफार थाशे. तो चालो बीजी वात न करता शुरू करिए सीधो आजनो वीडियो. मित्रों, एक नानकड़ी बात, जो वीडियो गमे तो चोक्कस थी अमारा वीडियो ने एक लाइक आपजो, कारण के तमारू एक लाइक आपे छे अमने घणो बधु मोटिवेशन आवा अन्य वीडियो बनावा माटे. तो चालो शुरू करिए. मित्रों, आ तेल ने बनावा माटे आपणे घरमां उपलब्ध वस्तुओ ज लेवानी छे, जेमानी पहली वस्तु छे अहीं आपणे लोकोए बे चमची, जी हाँ मित्रों, बे चमची जेटली मेथी लेवानी छे. मेथी के जेने अंग्रेजीमां फेंग्रिक सीड तरीके ओळखीए छीए, आ मेथी आपणा वाळने मूळमांथी मजबूती प्रदान करे छे अने वाळने एकदम स्ट्रॉंग बनावे छे, खरता वाळने अटकावे छे. तो बे चमची मेथी लई लेवानी छे, त्यारबाद बे चमची कलौंजीना बी लई लेवाना छे. હવે બે ચમચી મેથી, બે ચમચી કલોંજીના બી લઈ લીધા બાદ તેમાં આપણે લોકોએ 12-15 બદામ ઉમેરવાની છે, કારણ કે બદામ છે એમાં વિટામિન ઈ થી ભરપૂર હોય છે અને જે વાળને જરૂરી પૂરતા પોષક તત્વો છે તે પૂરા પાડે છે. ત્રણ વસ્તુઓ લીધી, ફરી એકવાર રિપીટ કરી દઉં, મેથી, કલોંજીના બી અને બદામ. અહીં કલોંજીના બી પણ બે ચમચી લેવાના છે અને 12-15 જેટલી બદામ, એટલે કે આલમંડ. હવે આ બધી જ વસ્તુઓને મિક્સરની ઝાડમાં પીસી લો, તેનો પાવડર બનાવી લો. આ પાવડરને એક વાટકીમાં કાઢી લો. ત્યારબાદ શું કરવાનું છે, તો ફરી એ જ મિક્સરની જારમાં આપણે લોકોએ એક ડુંગળી લઈ અને તેના ટુકડાઓ કરી અને ઉમેરી દેવાની છે. હવે તેમાં આપણે લોકોએ તેની સાથે સાથે ઉમેરવાના છે 5-6 જાસૂદના પાન. જાસૂદનો જે ફૂલ થાય છે તે ફૂલ લઈ લેવાના છે 2-3, સાથે સાથે જાસૂદના 5-7 આપણે પાન ઉમેરવાના છે, 2-3 જાસૂદના ફૂલ ઉમેરવાના છે અને 20-22 જેટલા આપણે લોકોએ મીઠા લીમડાના પાન, કે જેને આપણે લોકો અંગ્રેજીમાં કરી લીવ્સ અને જાસૂદ દે હિબસ્કસ તરીકે ઓળખીએ છીએ, અહીં આપણે 20-22 મીઠા લીમડાના પાન, આટલી વસ્તુઓને મિશ્ર કરી ફરીથી મિક્સરની જારમાં તેને પીસી લેવાની છે. આ વખતે પાવડર નહીં બને, પણ ઘટ્ટ ચટણી જેવું ઘાટો લેપ તમારી પાસે તૈયાર થઈ જશે, તેને પણ એક વાટકીમાં કાઢી લો. હવે શું કરવાનું છે, તો એક લોખંડની કડાઈ, જો એ ન હોય તો તેના અથવામાં સ્ટીલની તપેલી પણ ચાલશે. શા માટે લોખંડની કડાઈનો આગ્રહ રાખવું, કારણ કે તે લોહ તત્વથી બનેલી હોય છે અને તેમાં લોહ તત્વ હોય છે. આ લોહ તત્વ તેલ મારફતે આપણા વાળને મળશે તો ચોક્કસથી વાળને ફાયદો કરશે. જો ન હોય તો ઇટ્સ ઓકે, આપણે સ્ટીલની તપેલી લઈ લેવાની છે. હવે તેમાં જે પાવડર પહેલાં આપણે બનાવ્યો તો તેમાંથી 2 ચમચી પાવડર ઉમેરી દો. ત્યારબાદ જે પેસ્ટ બનાવી છે કે જેમાં જાસૂદના ફૂલ, જાસૂદના પર્ણ, લીમડાના પાન એ બધી વસ્તુઓ નાખેલી છે, તેમાંથી 2 ચમચી પેસ્ટ આપણે આ કડાઈમાં નાખી દેવાનો છે. અને હવે તેમાં આપણે લોકોએ નાખવાનું છે 2 કપ, ચાનો પીવાનો કપ આવે એવા 2 કપ નાળિયેરનું તેલ. આ નાળિયેરનું તેલ કે જે આપણે પેરાસુટનું સામાન્ય રીતે વાપરીએ છીએ, દરેક ઘરમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે, તે 2 કપ જેટલું તેલ નાખી અને તે કડાઈને કે તપેલીને હવે આપણે ધીમા ગેસે ગરમ થવા માટે રહેવા દેવાનું છે. ધીમા ગેસે એટલા માટે કારણ કે એમાં રહેલી તમામ વસ્તુઓના ગુણો છે તે તેલમાં ભળી જાય અને એક વસ્તુઓના ગુણ છે તે નાશ ન પામે. જો ફ્લેમ હાઈ રાખશો તો ગુણો છે તે નાશ પામવાની શક્યતા રહે છે. 12-15 મિનિટ સુધી આ તેલને ગરમ થવા દીધા બાદ હવે શું કરવાનું છે, તો હવે એ તેલને આપણે ગેસ પરથી ઉતારી લેવાનું છે. બધી જ વસ્તુઓના ગુણ સારી રીતે તેલમાં ભળી ગયા હશે. હવે એક કાચની બરણી, એક ગ્લાસની જાર લઈ અને તેની ઉપર એક સુતરાઉ કાપડનું કપડું આ રીતે ઢાંકી દેવાનું છે અને તેના મારફતે આ તેલ બધું એમાં નાખી દેવાનું છે. ભેગી બધી વસ્તુઓનું મિશ્રણ પણ એમાં પડશે અને તેલ ગળાવા લાગશે. બધું તેલ ગળાઈ ગયા બાદ હવે કાપડના કપડાને આ રીતે આપણે નીચોવી લેવાનું છે એકદમ, કે જેથી તેમાંથી ટીપે ટીપું તેલનું નીતરી જાય. હવે આ તેલ છે એ આપણા વાળ માટે કોઈ અમૃતથી કમ નથી, જી હા મિત્રો, કારણ કે બધા ગુણોથી ભરપૂર આ તેલનો હવે આપણે વાળ ઉપર ઉપયોગ કરવાનો છે. કઈ રીતે ઉપયોગ કરીશું તો એ પણ જણાવી દઉં આપને, કે હવે આપણે લોકોએ વાળ એકદમ ધોયેલા હોય, કોરા હોય, ચોખ્ખા હોય, તો તેને રાત્રે આપણે આખા માથામાં લગાવવાનું છે અને બરાબર આ રીતે સંપૂર્ણપણે મસાજ આપવાની છે તેલ વડે, અને વાળના મૂળ સુધી પહોંચે એ રીતે આપણે વાળને મસાજ આપી તેલ લગાવવાનું છે. આખી રાત તમે સુઈ જાઓ, આખી રાત તેલને રહેવા દો,
વહેલી સવારે ઉઠી ને કોઈ હર્બલ શેમ્પુ વડે આપણું માથું છે તેને ધોઈ લેવાનું છે અને આ પ્રયોગ અઠવાડિયામાં 3-4 વાર આપણે લોકોએ કરવાનો છે। રિઝલ્ટ તમારી સામે એકાદ મહિનો આને રિપીટ કરશો પ્રયોગને, ગેરંટીથી કહું છું એકાદ મહિનામાં તમને સારામાં સારા પરિણામો મળશે। અને કેવા પરિણામો મળ્યા તેની ચર્ચા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કરજો। સાથે સાથે જો તમને લોકોને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, કોઈ કોમેન્ટ હોય તો એ પણ કરી જણાવજો અને આપને પણ કોઈ હેલ્થ સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો। અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।